वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरम् दुःखार्णवोद्ध्वारकम् वन्दे कारणकारणम् वृषसुतम् मुक्तिप्रदम् धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणं श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सद्गुरुदेव की जय। तारीख 2 जून 2021 बुधवार लोहेधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहेधाम परिवारना तमाम भक्तों ने जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत काले आपणे ए जोवानो प्रयत्न करी रह्या हता सुंदरजी दीवान कहता सुंदरजी भाई एमनी साथे 10-12 माणसो स्वामी पासे आवी अने स्वामीनी वातो सांभळवा लाग्या। એનાથી ઘણો બધો એમના હૃદયમાં આનંદ થયો અને પછી કીધું કે ઘેરે ઘેરે દ્વારકાધીશની પધરામણી થાય તો સારું। પછી તો સ્વામી તો એમ કીધું મારે તો ગુરુદેવની આજ્ઞાથી ભણવાનું ચાલે છે। સુંદરજી ભાઈ પણ એ વાતથી અવગત હતા એટલે સુંદરજીભાઈએ કીધું એમની સાથે જે બધા માણસો હતા એમની સાથે એમને કે એમને પાઠશાળે પાઠ લેવા જવાનું હોય તો પાઠશાળામાં જે શાસ્ત્રી છે શાસ્ત્રીને પૂછી લે પછી આપણે સ્વામીની પાસે દ્વારકાધીશની પધરામણી કરાવીએ। કારણ કે સુંદરજીભાઈ વિવેકવાન સામયવાળાને સમજનારા હતા એ સહજ છે તમારે ભણવાનું ચાલતું હોય તો પૂછું તો જોઈએ ને જેની પાસે ભણતો હોય ને એટલે સ્વામી કીધું કે અમે કાલે તમને જણાવીશું। પછી સંતો તો સ્વામી અને દેવાનંદ સ્વામી પાઠશાળાએ ગયા અને જે શાસ્ત્રી હતા એ શાસ્ત્રીને પણ કીધું કે અમારે 1-2 દિવસ જ્યાં જગ્યામાં અમે રહેતા હતા એ જગ્યામાં ભૂતો હતા અને ભૂતો હવે નથી બદ્રિકાશ્રમમાં મોકલી દીધા ગુરુદેવના પ્રતાપથી અને ભગવાનના પ્રતાપથી
તો આપની આજ્ઞા હોય તો અમે દ્વારકાધીશની બે દિવસ એક બે દિવસ અમારે ઘેર ઘેર ભક્તોના ઘેરે લઈ જવા છે. ત્યારે શાસ્ત્રી કે વાંધો નહીં, એમાં અમને કંઈ પૂછવાનું ના હોય. તમ જે સાધુ દ્વારા ભગવાન ભક્તના ઘરે જતા હોય તો એમાં અમને શું પ્રોબ્લેમ? જાઓ જાઓ, સુખીથી જાઓ. આમે તે હમણાં થોડુંક કામકાજ છે, મારે મારું કામકાજ પણ પતી જાય અને તમારે પણ ભક્તોના ઘેર કામ પતી જાય. એ રીતે એક બે દિવસ ભક્તોના ઘેર દ્વારકાધીશની પછી સ્વામીએ પધરામણી કરી અને ઘેર ઘેર એટલો ઉત્સાહ, એટલો ઉમંગ, નર નારીઓ બધાએ જેને જેને ઘેર ભગવાન આવે ને સંતો સાથે એટલા ઉમળકા ભેર તૈયારી કરી રાખે કે અમારા ઘેર ભગવાન આવવાના છે, અમારા ઘેર સાધુ પધારવાના છે. એટલા આનંદમાં ને આનંદમાં ઉત્સાહ ઉત્સાહમાં તૈયારી કરી પછી સ્વામીએ દ્વારકાધીશની ઘેર ઘેર પધરામણીઓ કરી અને પધરામણીઓ કરીને બધા જ ભક્તોની એક જ વિનંતી હતી, શું હવે તમે સત્સંગ ચાલુ કરો. સ્વામી અમારે તમારી કથા વાર્તા સાંભળવા આવવું છે. સ્વામી અમારે તમારી કથા વાર્તા સાંભળવા આવવું છે. પછી સ્વામીએ પણ કીધું, વાંધો નહીં, આપણે રાત્રે રાત્રે સત્સંગ કરીશું અને દિવસે દિવસે અમારે તો પાઠશાળાએ જવાનું હોય. અને સુંદરજીભાઈ પણ બાજુમાં જાય, બધે જ્યાં જ્યાં જાય ને તે બધે સુંદરજીભાઈ જોડે હતા. એટલે સુંદરજીભાઈ કે હા, સંતોની વાત સાચી છે, એમને જ્યાં ગુરુદેવની આજ્ઞાથી ભણે છે ને, એટલે એમને પૂછવું પડે. ગુરુદેવની આજ્ઞા થતા પોતે સારું ભણ્યા હોવા છતાં આવ્યા આગળ ભણવા સંત, જે હ પવિત્ર છે છે જે અત્યંત, માટે તેઓ ના દર્શની કામ, આવો સંધ્યા પછી અભિરામ, જેથી વિક્ષેપ ન થાય તેને, વળી ભણી શકે સુખ ચેને, રોજ સભા થશે સંધ્યા પછી, તેમાં આવવો નીત હુલસી, એમાં સારું થાશે આપણું, એમ સમજાવે ઘણું ઘણું, પછી થાય સભા નીત રાતે, કરે મુક્ત મુનિ વાત જાતે, એમ થયો ચાલુ સત્સંગ ધીરે, ધીમે ધીમે ચઢ્યો તેનો રંગ, દિનભર ભણે ભલી ભાતે, તેમાં ચલવે ના કોઈ વાતે, તેમાં ચલવે ના કોઈ વાતે. સુંદરજી ભાઈ પણ બધાને કે આપણે સંતોને કથા વાર્તા કરાવી છે સંતો પાસે, પરંતુ અત્યારે એમને ગુરુદેવને આજ્ઞા થઈ છે ભણવાની. અને સંતોએ પણ જણાવ્યું, અત્યારે ગુરુદેવની આજ્ઞા થઈ છે ભણવાની, માટે અમે દિવસે દિવસે ભણવા જશું અને રાત્રિએ રાત્રિ આપણે બધાએ સત્સંગ કરીશું. અને આવી રીતે પછી બધાએ ભક્તોને મનાવી અને સંતો નિજ ઉતારે આવ્યા અને સુંદરજીભાઈ સીધા ક્યાં ગયા? સુંદરજીભાઈના હૃદયમાં એવું હતું, સંતો ભણવા આવ્યા છે ભુજમાં ગુરુદેવની આજ્ઞાથી, એમના ગુરુદેવ રામાનંદ સ્વામી છે, એમના ગુરુદેવની આજ્ઞાથી ભણવા આવ્યા છે, તો ભણવા આવ્યા છે ને,
તેને એને કામ કરવા દેવું જોઈએ. માટે સુંદરજીભાઈ તો મોટા એટલે સીધા પધરાવણી કરીને ઘેરે ના ગયા. સુંદરજીભાઈ જે ઘેર ઘેર ગયા હતા ને સ્વામિનારાયણ સાથે, સુંદરજીભાઈ સીધા જે પાઠશાળામાં જે શાસ્ત્રીઓ હોય ને એના જે ઘર તો ખબર હોય આ બધા ક્યારે છે એમ, તો સુંદરજી એટલે બધું તો ખબર હોય ક્યાં શું ચાલે ક્યાં કોણ એ ખબર તો હોય જ. એટલે સુંદરજીભાઈ સીધા પાઠશાળા ની નજીક જે શાસ્ત્રીઓ હતા ને એ શાસ્ત્રીઓને ભલામણ કરી કે આ બે સાધુ તમારી પાસે આવે છે, બહુ મોટા છે. શું કીધું? બહુ મોટા છે. એમાં ઓલા મુક્તાનંદ સ્વામી છે ને, તમે ઓળખો છો ને? હા, બહુ પ્રતિભા સંપન્ન છે, બહુ બુદ્ધિશાળી છે અને બહુ વિનમ્ર યુક્ત છે. વિદવત્તાનો શેજ પણ ડોળ પણ નથી. જાણતા હોવા છતાં પણ એ મૌન રહે છે. જાણતા હોવા છતાં પણ અજ્ઞાતની જેમ એ રહે છે. મને ખ્યાલ છે ભાઈ, સુંદરજીભાઈ મને ખ્યાલ છે. સુંદરજીભાઈ કે શાસ્ત્રી, તમે પણ એ સાધુને ઓળખી ગયા, એ બુદ્ધિ પ્રતિભાવાન સંપન્ન સંત છે. પણ આટલા મોટા સંત છે એ મૌન રહે છે, એનું જો કોઈ કારણ હોય ને એનામાં દાસત્વ છે. એ બુદ્ધિનો ઢોળ નથી કરતા. ત્યારે શાસ્ત્ર કે અમને પણ ખ્યાલ છે સુંદરજીભાઈ. ત્યારે સુંદરજીભાઈ કે શાસ્ત્રીને, સારું સારું, તમે એમને વધુ કંઈ જાણવાની ઈચ્છા હોય ને એમને તો તમે એમને જણાવજો. બે વખત એમને બરાબર સમજાવજો તમે, તેથી એ સંતો સારું વધુ ભણી શકે, એમને જે ગુરુદેવની આજ્ઞા થઈ છે ને એ પાળી શકે વધુ ને વધુ. શાસ્ત્રી કે, હા સુંદરજીભાઈ ભાઈ, હું તોય છતાં આપના કહેવાથી વધુ ધ્યાન આપીશ. પછી તો સંતો નિત્યક્રમાનુસાર જ્યારે પાઠ લેવા જતા ને ત્યારે શાસ્ત્રી વધુ ભણાવતા અને વધુ ધ્યાન આપતા, અને થોડા જ વખતમાં એમને ખૂબ જ્ઞાન અર્જિત ગુરુ પાસેથી કરી લીધું. આવી રીતે સુંદરજીભાઈ ત્યાં શાસ્ત્રીઓને કહી એમના ઉતારે આવી એ પણ એમના નિત્યક્રમમાં રહેવા લઈ ગયા. અને આ બાજુ જ્યારે જ્યારે સંતો ભણવા જાય ને, ભણવા જાય અને પછી જ્યારે ઉતારે આવે ને ત્યારે પોતાનો જે નિત્યક્રમ હોય ને આરતી કરી, અને આરતી કરી ભગવાનને થાળ ધરાવી પછી રાત્રે શું થાય? સત્સંગ થાય. પછી થાય સભા નીત રાતે કરે મુક્ત મની વાત જાતે. એમ થયો ચાલુ સત્સંગ, ધીમે ધીમે ચઢ્યો તેનો રંગ. પછી ધીરે ધીરે સત્સંગની એવી ધૂણી દખી, એવી ધૂણી દખાવી સ્વામી, એવી ધૂણી દખાવી. સ્વામીની વાત કરવાની તો શૈલી તો ગજબની હતી. દિનવર ભણે ભલી ભાતે તેમાં ચલવે ના કોઈ વાતે, પણ રાત કરે હરી વાત સુણે સહુ થાય રળિયાત. રોજ ભણીને આવીને આવી રીતે કથા વાર્તા કરે, કથા વાર્તા જ્યારે કરે ને અને કથા વાર્તામાં રોજ નવા નવા ભક્તો આવે, રોજ નવા નવા. પહેલાં તો સુંદરજીભાઈ ને હિરજીભાઈ તૈયાર થયા, એમની સાથે જે બીજા 10-12 માણસો એ આવતા ચાલુ થયા. પછી ઘેરે તો જાય, બધાને વાત તો કરવાના જ છે ભાઈ, સત્સંગ કરવા જેવો હોય તો. પહેલાં બે સાધુ આવ્યા છે એમના કરવા જેવો છે. એ જે મુક્તાનંદ સ્વામી જે કથા કરે છે ને, મુક્તાનંદ સ્વામીનું જે જીવન છે ને, એમની પાસે બેસવાથી બહુ જ્ઞાન થશે, એમની પાસે બેસવાથી બહુ શાંતિ જીવમાં વળશે. ભગવાન ના જયા હોય ને તે ઓરડામાં જાઓ, સુંદરજીભાઈનો જે ઓરડો છે ને, વટવાળો જે ઓરડો, એ વટ પાસે જે ઓરડો છે, વટ પાસે ઓરડા પાસે જાઓ. એ સાધુ જે ભગવાનની ભક્તિ કરે છે અને જે કથા કરે છે ને, ગજબની કરે છે. જો તમારે જીવન સુધારવું હોય ને તો ક્યાં જાઓ? ભક્તાનંદ સાહેબ પાસે. એટલે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે મુક્તાનંદ સ્વામી કરીને કોઈ ભુજમાં સંત રહે છે અને સત્સંગ ગજબનો કરાવે છે. જે કોઈ જીવ એના હાથમાં આવે તો એના હૃદયમાં સત્સંગ નાખી દે. આવી થાય છે ઘણું પ્રસન્ન, નવા નવા નિત આવે જન્મ. જે કોઈ નવો જન આવે ને, માણસ આવે ને, એ સ્વામીના સમાગમથી ખૂબ રાજી થતો, રાજી થતો. કારણ કે સ્વામીના દર્શન કરી, સ્વામીની વાણી સાંભળી એને ખૂબ મોજ આવી જતી. એને એમ થઈ જતું આવી
કથા મેં સાંભળી નથી, આવું જીવન સાધુનું મેં જોયું નથી. સ્વામીનું જીવન તો એવું હતું, કથા પણ ન કરે ને તો પણ શાંતિ થઈ જાય. સ્વામીની કથા કરવાની શૈલી ગજબની હતી, એવા સરળ દ્રષ્ટાંતથી સમજાવતા ને, બહુ ગજબની એ કથા કરતા સ્વામી. સીધી સાદી સરળ ને સચોટ મર્મવેધક વાતોથી એ વાતો કરતા. લાગે નહીં સ્વામી વિદ્વાન છે, પરંતુ વાત એવી જીવને સમજાઈ જાય અને જીવને ગમે ને એવી કરે, અને તો જ વાત કરવા સાંભળવાની મજા આવે ને. જોજો મોટા પુરુષ વાત કરે ને, તો મેં નહોતું કીધું કાલે, ટૂંકી અને ટચુકડી કરે પણ બહુ હૃદયમાં ચોંટી જાય. એની વાત કરવાની શૈલી જેવી હોય, શૈલી જેવી હોય, વિદવત્તાનો સેજ પણ ડોળ ના હોય, ના હોય, ના હોય, સેજ ના હોય, અને ખબર ના પડે કે આ આટલા મોટા સંત છે, કે આટલા મોટા વિદવત્તા યુક્ત છે, પ્રતિભા સંપન્ન યુક્ત છે, કે સરેગુણ સંપન્ન છે, ખબર ના પડા દે. અને મોટા પુરુષનું તો એ જ લક્ષણ છે, એ મોટા પુરુષનું એ જ લક્ષણ છે, એનામાં બધા જ ગુણ હોવા છતાં પણ એ ગુણ જણાવવા ના દે, બધું જાણતા હોય છતાં પણ એ જણાવવા ન દે. આપણે એમ માનીએ છીએ કે આજે બે ચાર અક્ષર ભણ્યો, કે કોલેજ કરી, કે સંસ્કૃત ભણ્યો, કે હિન્દી ભણ્યો, ગુજરાતી ભણ્યો, ઇંગ્લિશ ભણ્યો, પાંચ અક્ષર, એ આ લોકનું જાણે છે, આ લોકનું જાણે છે, પરંતુ મોક્ષનું જાણતો ન હોય. જીવને હૃદયમાં શાંતિ થાય, જીવને આપણી પાસે બેહવાનું મન થાય, જીવને ભગવાનમાં અને સદગુરુની નજીક જવાનું મન થાય, એવું જીવન કહેતા એવી વાણી હોવી જોઈએ, એવી વાણી હોવી જોઈએ. એ કોઈ પણ સંત હોય, કોઈ પણ ભક્ત હોય, એનો એટલો તો ધર્મ છે કે એના જીવનમાં હંમેશા ભગવાનની વાતો અને કહેતા એના સદગુરુની વાતો, ભગવાનની વાતો, એના પરંપરાની વાતો, સંતો અને ભક્તોના ચરિત્રોની વાત સતત એ રટતો હોય અને બીજાને એ રટાવતો હોય. સ્વામી એવી રીતે જ ભુજમાં સત્સંગની ધૂણી દખાવીને, પછી તો રોજ નવા નવા આવે અને જે નવા નવા ભક્તો આવે, સ્વામીની વાણી અને દર્શન કરીને અતિ પ્રસન્ન થતા હતા. એમ થયા ઘણા હરિજન જેઓ સંભારે વ્રજ જીવને, એ તો ઘણા બધા હરિભક્તો સ્વામીના સંગે થયા. કોના સંગે? સ્વામીના સંગે થયા. તેમાં જે મુખ્ય છે ને એના હવે હું નામ કહું છું, જે મુખ્ય મુખ્ય હરિભક્તો થયા ને સ્વામીના સંગે એના હવે નામ છે, જે ભુજના નિવાસીઓ છે બધા એના નામ. એટલે સુંદરજીભાઈએ પણ નક્કી કર્યું, આવા સાધુની કથા મારે જન જન સુધી પહોંચાડવી અને આવા સ્વામીના સમાગમથી કોઈ રહી જાય એવું મારે કાંઈ નથી કરવું હવે. એટલે સુંદરજીભાઈએ કીધું હિરજીભાઈને, હિરજી હા ભાઈ, આપણે ગંગારામ મલ છે ને, ગંગારામ મલ એ આપણા બહુ સ્નેહીજન છે, આપણી વાત માને છે, તો આપણે એને હવે સત્સંગમાં બધા જ આવે છે, તો ગંગારામ મલ છે બધાને લાવા છે, વાલજી મલ, ઠક્કર વલ્લભ આ બધાને લાવા છે. હિરજીભાઈ કે હા ભાઈ, વાત તો સાચી તમારી, આવું તો કરવું જ જોઈએ, બધા આવે અને ઠક્કર વલ્લભ લઈ જાય અને વાલજી મલ રહી જાય, ગંગારામ મલ રહી જાય, એને ચાલે, એને પણ જાણ કરવી જોઈએ. એટલે સુંદરજીભાઈ અને હિરજીભાઈએ ગંગારામ મલના ઘરે ગયા અને ગંગારામ મલે કીધું, આવો આવો સુંદરજીભાઈ, હિરજીભાઈ ઘણા દિવસે તમે તો પધાર્યા, કંઈ આવવાનું કંઈ કારણ? બેસો બેસો. પછી તો જાગતા સકતા સુંદરજીભાઈની હિરજીભાઈની કરી અને ગંગારામે ગંગારામ મલે પૂછ્યું, ભાઈ શું આવવાનું કારણ? કંઈ કામકાજ હોય તો જણાવો અમારા લાયક, આપ તો દિવાન છો રાવ સાહેબના, તો કંઈ કામકાજ હોય તો જણાવો. ત્યારે સુંદરજીભાઈ કહે, ગંગારામ મલ તમે જાણો છો, શું આપણા અહીં બે સંતો પધાર્યા છે, ક્યાં તમને ખ્યાલ છે? આપણે જો અમારો ઓરડો તો ત્યાં ભૂતો નિવાસ કરીને રહેતા, તે એ તો મને ખબર છે, એ જગ્યાએ તો ઉપર કોઈ જતું જ નથી, ત્યાં તો કેટલાય ભૂતો આવે છે ને કેટલાના પ્રાણ લઈને જાય છે. હા ભાઈ, ઘણાના પ્રાણ જતા હતા પણ હવે તો હવે કોઈના પ્રાણ
જતા નથી. હવે તો બધાના પ્રાણ બચાવી લીધા છે, એવા સંત પધાર્યા છે ત્યાં. ના હોય સુંદરજીભાઈ? ના ના ભાઈ, હોય. ક્યારેક ના હોય ને એ પણ થઈ જતું હોય છે સંતના પ્રતાપથી. ભાઈ ગંગારામ મળકે તો ભાઈ મારે એવા સાધુના દર્શન કરવા જોઈએ. હા ભાઈ, અમે પણ તમારા ઘરે એટલા માટે જ આવ્યા છીએ કે ગંગારામ દર્શન કરવા ત્યાં પધારો, એ સાધુની કથા સાંભળવા ત્યાં પધારો. હા ભાઈ, ક્યારે આવવાનું કયો ને? રાત્રિએ રાત્રિએ સત્સંગ થાય છે અને સ્વામી ખૂબ કથા વાર્તા સારી કરે છે. વાંધો નહીં વાંધો નહીં, હું આજથી પધારીશ સુંદરજીભાઈ, આજથી હું મારા પરિવાર સહિત ત્યાં હું પધારીશ. પછી તો ગંગારામ મલ ને વાલજી મલ ને ઠક્કર વલ્લભ આ બધા જ રાત્રે ક્યાં પધાર્યા? જે વટ પાસે ઓરડો હતો ને, સંતો ભણીને આવીને પોતાનો નિત્યક્રમ પૂર્ણ કરી અને એક સાદી એવી સાદડીમાં કહેતા તૃણનું આસન હોય એની પર બેસી, એક બાજુ દેવાનંદ સ્વામી માળા કરતા હોય અને કથા સાંભળતા હોય અને આ બાજુ આખી સભા રખડે ઠઠ ભરી હોય, એમાં ગંગારામ મલ આવેલા હોય, વાલજી મલ હોય, ઠક્કર વલ્લભ હોય, હેરજીભાઈ હોય, સુંદરજીભાઈ હોય, ગણપતરામ હોય, શિવરામ હોય, હરિરામ હોય, લીલાધર હોય, રામદાસ હોય, મોરારજી હોય, મળજી હોય, રતનસિંહ હોય, કલ્યાણજી હોય, જીવરામજી હોય, ધનજી હોય, કુરજીભાઈ હોય, આ બધા જ બધા આગેવાન હતા હો, આ બધા જ આગેવાન હતા, ગામના બધા આગેવાન, ગામના બધા ઓળખીતા હતા બધા જ, એક એક બધા કેવા હતા? ઓળખીતા હતા. આ બધાને સત્સંગ કોણે કરાવ્યો? મુક્તાનંદ સ્વામીની કથા સાંભળીને. અને જ્યારે સ્વામી કથા ચાલુ કરે ને, અને આ ગંગારામ મલ જોયા જ કરે, જોયા જ કરે. શું આ વાણી છે આ સાધુની? સુંદરજી ભાઈ પણ એને એમ થઈ ગયું હવે કે રાજાના કામમાં કરી કરીને હું, રાજાનું કામ કરી કરી હું તો થાકી ગયો, હવે તો એમ થાય છે કે આ સાધુ જોડે સત્સંગ કરું. થાય ને? ના થાય? ઘણા હરિભક્તો થાય ના થાય કે કથા વાર્તા સાંભળીને એમ થઈ જાય કે હવે તો આ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. હા, અને બે ઘણા બધાને શું થાય? હજી તો જગતમાં જલસા કરવાની બાકી છે, હજી તો જગતમાં જલસા કરવાના બાકી છે. અને એક જીવને કેવું થાય? હવે આ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. અને વાત બહુ સાચી છે, તમે જોજો. બહુ બુદ્ધિશાળી હોય ને, ખરેખર જે બુદ્ધિશાળી, ખરેખર જે આત્યંતિકનો માર્ગ એને જેને લીધેલો હોય ને, જેને કલ્યાણનો માર્ગ પકડેલો હોય ને, એ બહુ વિચારીને ચાલે, બહુ વિચારીને ચાલે, બહુ વિચારીને એ મૂળ પકડી રાખીનું કે હું જ્યારે આવ્યો ને ત્યારે ભગવાનને જોઈને આવ્યો હતો, સદગુરુને જોઈને આવ્યો હતો, એટલે મારે પકડી રાખવાનું છે. એ સતત એનું ધ્યાન ન્યાજ કેન્દ્રિત હોય કે મારે કોઈ જગ્યાએ ક્રોધમાં, કોઈ જગ્યાએ લોભમાં, કોઈ જગ્યાએ ઈર્ષ્યામાં, કોઈની સાથે સ્પર્ધા કરવામાં, કોઈના ગુણ જોઈને મારે બળવામાં, એમાં ક્યાંય જગ્યાએ ફસાવાનું નથી. મારે એક જ જોયા કરવાનું છે, આ સદગુરુનું શરણું જોવાનું છે, અને સદગુરુનું શરણું પકડીને સીધું મારે ઠાકોરજી મહારાજનું શરણું પકડવાનું છે. આ વિચાર્યા કરે. જોજો, બહુ મોટા બિઝનેસમેન હોય ને, ઉદ્યોગપતિ હોય ને, એનું લક્ષ જોયા કરે કે અમારે આ લેવલે પહોંચવાનું છે ને, આ લેવલ એટલે એ પછી એને કાંઈ, એ કાંઈ બીજું પછી નીચે કાંઈ ગણકારે ને, ગણકારે ક્યારે? ક્યારેય ના ગણકારે. એ ગમે એટલે, ગમે એટલું એનું માન થતું હોય કે ગમે એટલું એનું અપમાન થતું હોય, ગમે એટલું દુઃખ આવતું હોય, તે કંઈ ગણકારે નહીં. ગણકારે? ગણકારે? આજ મુકેશભાઈ અંબાણી હોય કંઈ ગણકારે? ગમે એટલું પેપરમાં બીજું આવતું હોય એને કીધું કે ગણકારે? અને ગણકારે તો એ કંઈ કરીએ કે કંઈ ના કરીએ? કે કંઈ ના કરીએ? કે આજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, એનું ગમે એટલું બીજું આવતું હોય તો એ કંઈ ગણકારે? કોઈ તો દેશનો વિકાસ જ ના કરી શકે. કારણ કે એની, અને એક વાત એ પણ જાણવા જેવી છે, મોટા પુરુષની દ્રષ્ટિ એ તરફ હોતી જ નથી, ભગવાનની એ તરફ દ્રષ્ટિ જ નથી હોતી, દ્રષ્ટિ હોતી જ નથી.
ભગવાનની દ્રષ્ટિ અને મોટા સત્પુરુષની દ્રષ્ટિ ક્યારેક દુઃખ તરફ હોતી જ નથી, ક્યારેક સુખ તરફ પણ હોતી જ નથી. એનું એક જ કર્તવ્ય છે, ભગવાને જે મને ડ્યુટી આપેલી છે ને, મોટા સત્પુરુષ પોતાનું એક જ કર્તવ્ય બજાવતા હોય છે કે ભગવાને મને જે ડ્યુટી હોવી છે કે આ જીવને મારે ભગવાન સુધી પહોંચાડવાનો છે, બસ એટલું એ જોયા કરે. એના માટે ગમે એટલા સુખ આવે દુઃખ આવે એ કંઈ પણ ગણકારે નહીં, કંઈ પણ ના ગણકારે. એમ સાચો મુમુક્ષુ જે હોય ને એને એટલું તો જાણી રાખવું કે જ્યારે આપણે ઠાકોરજી મહારાજના રસ્તે ચાલતા હોઈએ ભજવા માટે, જ્યારે સદગુરુને રાજી કરવા માટે રસ્તે ચાલતા હોય, ત્યારે ગમે એટલી જ્યારે મેં કીધું કે રજોગુણની થપાટો વાગતી હોય, તમોગુણની થપાટો વાગતી હોય, 24 સેકન્ડમાં કંઈક ને કંઈક થપાટો તો વાગવાની છે ને સ્વભાવની. ક્યારેક ક્રોધ આવી ગયો, કોઈનું વર્તન ના ગમ્યું, કોઈની ક્રિયા ના ગમે, કોઈ કે આપણું માન સન્માન ના હાચું, કોઈ આપણી બે વાત ના માની, તેમાં શું ન માની તો ન માની ભાઈ, એની ઈચ્છા. તમારી કેવાનતા હોય ઈચ્છા તો એમને કહી દો, અને આપણને એમ હોય હૃદયમાં કે નથી વાત એ સમજી શકે એવો, અને જો કહેશું તો તરત રિએક્શન થાય એવું છે અને તરત એ આપણું અપમાન કે તો ઇન્સલ્ટ કરે એવો છે, તો ના કહેવું જોઈએ ત્યાં. એ જીવને જો ભગવાન ભજવા છે, એ જીવને જો સદગુરુને રાજી કરવા છે, એ જીવને સંતોને ભક્તોને રાજી કરવા છે, તો ખ્યાલ આવી જશે. અને પછી આપણી વાત કહેતા આપણને બીક લાગતી હોય તો પછી એને ભગવાન કહેશે આજ ને કાલ, એને આજ ને કાલ સદગુરુ કહેશે, અથવા તો આજ ને કાલ સદગુરુ બીજાના હૃદયમાં પ્રેરણા કરીને, ભગવાન બીજાના હૃદયમાં પ્રેરણા કરીને કહેશે, અથવા તો સમય એને સમજાવશે. પરંતુ એને કરીને આપણું જીવન ઉદ્વેગમય કહેતા, ચિંતામય કહેતા, આપણે ભગવાનના રસ્તેથી પલાયમાન થઈ જઈએ, સદગુરુના રસ્તેથી આપણે કહેતા એને રાજી કરવાના માર્ગમાંથી સાધનાથી પલાયમાન થઈ જઈએ, એવું ન કરવું જોઈએ. એ મુમુક્ષુ બહુ ધ્યાન રાખજો. અને હર મુમુક્ષુએ બધે આપણે કહેતા હું આવી ગયો, બધા જ આપણે એક જ વાત ધ્યાન રાખીએ, મારે મહારાજને, મારે આ સંતોને, આ સદગુરુને રાજી કરવા છે. તો ગંગારામમલ અને સુંદરજીભાઈને એવું જ હતું કે હવે તો આ સાધુને રાજી કરી લેવા છે મારે. આ વાલજીમલને એવું જ હતું ખાલી, આ ઠક્કર વલ્લભને એવું જ હતું કે મારે આ સાધુને રાજી કરી લેવા છે, હવે બીજું કાંઈ નથી કરવું. અને કથા સાંભળતા જાય ને, અને આ બાજુ ગંગારામ મલની આંખોમાંથી આસુડાઓની ધારા વહે, સુંદરજીભાઈની આંખોમાંથી આસુડાની ધારાઓ વહે, હીરજીભાઈની આંખોમાંથી આસુડાની ધારાઓ વહે. એટલું જ નહીં, જે સ્ત્રી ભક્તો હતા ને એ પણ, જમના જેઠ, જમનાબાઈ, જેઠીબાઈ, ભવાનીબાઈ, સેજુભાઈ, સૂર્યપ્રભાબાઈ, લક્ષ્મીબાઈ, ગમતીબાઈ, લાધીબાઈ, લાધીબાઈ એટલે બહુ મોટા મુક્ત થઈ ગયા. આ બધા જ મેં તમને ભક્તોના નામ દીધા ને, આ બધા જ ભક્તો બહુ મોટા હતા, બહુ મોટા હતા. અને આ બધો સત્સંગ આ લોકોને કરાવનાર કોણ હતું? સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હતા. ભુજમાં સત્સંગના પાયા સૌ પ્રથમ નાખ્યા તો કોણે? મુક્તાનંદ સ્વામી નાખ્યા. લાધીભાઈની આંખોમાંથી પણ આંસુ નીકળતા જાય. શું સાધુ કથા કરે છે ને, સાધુના જીવમાંથી ભગવાન જ નિસરે છે, અને રામાનંદ સ્વામીની વાતો જ નીકળે છે. એટલે ગંગારામ મલને થયું હવે આ સાધુને મારે સભાના અંતે મળવું છે. શું થયું? સભાના અંતે મળવું છે. પછી તો જ્યારે સભા પૂર્ણ થઈને, ત્યારે બધા ભક્તો દ્વારકાધીશના દર્શન કરી, સંતોના દર્શન કરી, એમ પ્રસાદ લઈને ઘરે જતા હતા. એમાં છેલ્લે છેલ્લે મુખ્ય જે બધા હતા ને, ગંગારામ ને, વાલજી મલ ને, બધાય, ઠક્કર વલ્લભ, સુંદરજીભાઈ ને, હીરજેવી, તો પછી છેલ્લે જ આવે ને. એમાં સુંદરજીભાઈ તો સંતો નજીક આવ એટલે જાણતા હોય, એને બધાને સત્સંગમાં નજીક લાવવાના હોય. એટલે ગંગારામ મલે કહી દીધું સુંદરજીભાઈને, સુંદરજીભાઈ મારે સ્વામીને મળવું છે. શું કીધું? મારે સ્વામીને મળવું છે. હા હા ભાઈ, મળશે. તમે આપણે દર્શન કરવા જઈએ છીએ ને તો પૂછી લોજો, તમારે જે પૂછવું એ તે. હા, મારે પૂછવું જ છે એમને કે એમના ગુરુ કોણ છે.
એમના ગુરુ કોણ છે? એટલે પછી દર્શન કરતા જાય ને એવી રીતે ગંગારામ મલ સ્વામી પાસે આવ્યા દર્શન કરવા. અને મુક્તાન સ્વામી પાસે ગંગારામ મલ આવ્યા અને ગંગારામ મલે જય નારાયણ કરી કીધું, સ્વામી આપની કથા સાંભળીને મને આજે ખરેખર જ્ઞાન થયું કે ભગવાનને આવી રીતે ભજી શકાય છે, ભગવાનની નજીક આવી રીતે જઈ શકાય છે, ભગવાનને આવી રીતે વાલા થઈ શકાય છે, સંતને આવી રીતે પ્રસન્ન કરી શકાય છે, સંત દ્વારા ભગવાનની પાસે આવી રીતે જઈ શકાય છે. સ્વામી તમારી કથા સાંભળીને આજે મને અત્યાર સુધીનું જે અજ્ઞાન હતું ને એ બધું જ દેખાય આવ્યું. સ્વામી કે ભાઈ એ બધું જ દ્વારકાધીશની કૃપા છે અને બધી ગુરુદેવની કૃપા છે. શું કીધું? ગુરુદેવની કૃપા છે. ભાઈ તમારું નામ શું? શું કીધું સ્વામીએ? ભાઈ તમારું નામ શું? સ્વામી મારું નામ ગંગારામ મલ છે. આ મારી સાથે આવેલા વાલજી મલ ઠક્કર વલ્લભ. હા, મને સુંદરજીભાઈ કહેતા હતા કે સ્વામી આજે બે ત્રણ માણસોને લાવવા છે, તમને મળાવવા છે, એ તમે જ? હા સ્વામી. સ્વામી સુંદરજીભાઈ મારી પર દયા કરી, જો તમે મને મળ્યા ના હોત ને તો આ લાભથી હું વંચિત રહી જાત. ત્યારે ગંગારામ મલે કીધું, સ્વામી મારે એક પ્રશ્ન પૂછ્યો છે. પૂછો ને ભાઈ, શું પૂછવું છે? ગંગારામ મલ કે, સ્વામી તમે આટલી કથા સરસ કરો છો, તમારું જીવન આટલું પવિત્ર છે અને તમારા દર્શન કરતા જ અમને હૃદયમાં શાંતિ થાય છે, તો સ્વામી અમને એ જાણવાની ઈચ્છા છે તમારા ગુરુનું નામ શું છે? સ્વામી આપ ક્યાંથી પધારો છો? આપના ગુરુનું નામ શું છે? સ્વામી જો સ્વામી તમે આટલા મોટા હો તો આપના ગુરુદેવ કેટલા મોટા હશે સ્વામી? અને ખરેખર તો એવું જ હોય ને, ગંગારામ મલને જો એટલો ખ્યાલ આવી જતો હોય આ સાધુ આટલા છે મોટા, બરાબર, એના ગુરુદેવ કેટલા મોટા હશે? કારણ કે ગુરુદેવની કૃપાએ કરીને સ્થિતિને પમાતું હોય છે ને, ક્યારે આપમેળે સ્થિતિને પમાય? ક્યારેય નથી પમાતું, કોઈ પણ નથી પામ્યો. ક્યારેય પણ સદગુરુની કૃપા વિના, એના અનુગ્રહ વિના, એમની દયા વિના ક્યારે સ્થિતિને પમાતું નથી. ગોપાળાન સ્વામી કહે કે મોટા પુરુષ અક્ષરરૂપે વર્તતા હોય અને મુમુક્ષુને અક્ષરરૂપે સ્થિતિ કરી આપતા હોય એ મોટા પુરુષ કહેવાય, પણ જો મુમુક્ષુ એવી રીતે રહેતો હોય તો નકર નહીં. મોટા પુરુષ અક્ષરરૂપ સ્થિતિ કરી દે, પણ ક્યારે? મુમુક્ષુ જો એની આજ્ઞામાં રહે ત્યારે, એના અભિપ્રાયને એમની રૂચિને જાણતા હોય ત્યારે. એટલે ગંગારામે પૂછ્યું, સ્વામી આપના ગુરુનું નામ શું? ત્યારે કીધું ગંગારામ, અમારા ગુરુદેવનું નામ છે રામાનંદ સ્વામી. સ્વામી અમારે એમના વિશે થોડુંક જાણવું છે. ત્યારે સ્વામીએ રામાનંદ સ્વામીનું સમગ્ર જીવન વૃત્તાંત ગંગારામ મલને કહી દીધું. એનો વિસ્તાર આપણે એટલા માટે નથી કરતા, આપણે એ લઈ દીધું, આખો ટોપિક એ લઈ લીધું છે. જ્યારે સ્વામી સૌ પ્રથમ ગુરુદેવને મળ્યા ત્યારે, એટલે સ્વામીએ કહી દીધું આખું રામાનંદ સ્વામીનું જીવન વૃત્તાંત કે રામાનંદ સ્વામી સંવત 1795માં જન્માષ્ટમીના દિવસે અયોધ્યાપુરીમાં પિતા અજય થકી સુમતિના કુખે જન્મ લીધો, પછી એમનું રામ શર્મા નામ પડ્યું અને પછી એમને સંસારમાંથી પહેલેથી અરુચિ હતી. પછી એમને સાધુ થવું હતું, સાધુ થવા માટે તળાજા ગામમાં આત્માનંદ સ્વામીને મળ્યા. અંતે એમને દીક્ષા લીધી રામાનંદ સ્વામી થયા. પરંતુ આત્માનંદ સ્વામીને નિરાકારની ઉપાસના હતી, એટલે એ ગુરુનો ત્યાગ કરીને પછી ક્યાં નીકળ્યા? એ સાકારનું જે પ્રતિપાદન કરતા હોય એવા સદગુરુની શોધમાં ફર્યા. અને ફરતા જ્યાં રામાનુજાચાર્યનું પવિત્ર સ્થાન છે ત્યાં રહ્યા, અને ત્યાં મોટા સંત મળશે એવી આશામાં હતા. પરંતુ એ સમયે કોઈ એવા મહાન સંત ત્યાં નહોતા. પરંતુ રાત્રે એમને દર્શન દઈ એમને મંત્ર આપ્યો, અને મંત્ર આપી પછી એ
અહીં પધારી અને ગુજરાતમાં ઠેર ઠેર ભગવાનના માર્ગે જીવોને વાળે છે. આવી રીતે સ્વામીએ સૌ વિસ્તારથી રામન સ્વામીનું જીવન કહ્યું, જીવન કહ્યું ગંગારામ મલને. અને ગંગારામ મલને જ્યારે અને વાલજી મલને અને ઠક્કર વલ્લભને અને સુંદરજીભાઈ હીરજીભાઈ આ બધા જ બેઠા હતા ગણપત રામને, રામદાસને, મોરારને, મૂળજી રતનસિંહ કલ્યાણને, લાધીભાઈને, ગમતીબાઈને, આ બધા છે ને રામન સ્વામીનું જીવન સાંભળીને છે ને એને અહોપણું થવા લાગ્યું. ઓહો હો હો, આટલા મોટા રામાનંદ સ્વામી છે, ભગવાન ભેટાડે છે, ભગવાનના દર્શન કરાવે છે, સમાધિઓ કરાવે છે, આટલા મોટા સંત છે. ઓહો હો, આવા સાધુના દર્શનથી અમે તો વંચિત રહી ગયા. આ તો મુક્તાનંદ સ્વામી મળ્યા એટલે અમને ખબર પડી કે રામાનંદ સ્વામી આટલા મોટા છે. અને એ પણ જો આ મુક્તાનંદ સ્વામીએ સૌ પ્રથમ રામાનંદ સ્વામીનું વૃત્તાંત કીધું, કેટલું મુક્તાનંદ સ્વામી પોતાના જીવનમાંથી શીખવાડે છે. મુમુક્ષુએ હંમેશા પોતાની પહેચાન છે ને પોતાનાથી નથી થતી, મુમુક્ષુની પહેચાન હંમેશા પોતાના સદગુરુથી થતા હોય છે, પોતાના પરંપરાથી થતી હોય છે અને પોતાના ઠાકોરજી મહારાજથી થતી હોય છે. એ કયા ભગવાનને ભજે છે, એ કઈ પરંપરાને માને છે, એ કઈ પરંપરામાં આવે છે અને એના સદગુરુ કોણ છે ને એનાથી મુમુક્ષુની જાણ થતી હોય છે. મુમુક્ષુની જાણ કે આપણે આપણા નામથી ન કરાય. આજે આપણને બે માણસ પૂછે તો બરાબર છે નામ કહીએ, પરંતુ નામ કહેતા પહેલાં આપણે જાતિ કહેતા આપણે જેને માનતા હોય ને એનું કહેવું જોઈએ. એ આપણો વિવેક કહેતા આપણી સંસ્કારની મૂળી છે અને એ જ આપણા સંસ્કાર છે. એ સંસ્કાર છે આજે, એ સંસ્કાર છે કે મારું નામ આ છે, મેં આટલી ડિગ્રીઓ લીધી છે, હું આટલું કામ કરું છું, આટલા મેં હરિભક્તો કર્યા છે, આટલા મેં સાધુ કર્યા છે, આટલી સંસ્થાઓ છે. પરંતુ ભાઈ, સંસ્થાના જે સંસ્થાપક કહેતા, એમને જે પ્રાણ રેડાયો હોય, એમને જે પરસેવો રેડ્યો હોય અને જે ગલ્યો ગલ્યો ફરી ભીખ માગી 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 માગીને અનેક જીવને ભગવાનને માર્ગે ચડાવી અને સેવા કરાવી આ બધું ઊભું કર્યું, એનો તો ભાઈ પરિચય. ભાઈ, તું જેને માને છે, જેની નિષ્ઠા રાખે છે, જે ભગવાન, એ ભગવાનનું નામ તો આપ, જે પરંપરામાં આવે છે પરંપરાનું નામ તો જાણ કર. ડાયરેક્ટ પોતાનું સ્ટેટમેન્ટ આપી દે. એ જે વ્યક્તિ પોતાનું સ્ટેટમેન્ટ જાતે આપે છે ને, હા પૂછે તો યોગ્ય રીતે કેવું એ બરાબર છે વ્યવહારની રીતે, પરંતુ સૌ પ્રથમ જ્યારે આપણે કોઈ પૂછે ને તો પહેલા આપણે તો એવું ચોક્કસ કહેવું, હું ભગવાન સ્વામિનારાયણને માનું છું, હું મુક્તાનંદીય પરંપરામાં આવું છું, હું મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, હરિપ્રિય સ્વામી, વૈકુંઠચરણદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, શ્રી નંદકિશોરદાસજી સ્વામી અને અમારા ગુરુજી નામ કહેતા પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી અને એમના મંડળનો હું એવો સંત, એવો ભક્ત અને એવો હરિભક્ત છું, એમની આજ્ઞામાં હું આ સેવા કરું છું. અત્યારે આ સેવા પછી એમની આગ્રહથી આ થાય છે અને કરાવી રહ્યા છે, એમની કૃપાથી બધું થાય છે, મહારાજ અને સ્વામીની કૃપાથી થાય છે અને મહારાજને સ્વામીને ગુરુદેવ કરાવે છે. જો આ વિવેક આપણી વાણીમાં અને આપણા વર્તનમાં ન આવે ને તો એ ખોટું. હા, એ પણ વાત જાણવી જોઈએ, અત્યાર સુધી ખ્યાલ ના હોય, કોઈ શીખવાડી ન હોય, કદાચ રહી ગયું હોય, પરંતુ જ્યારથી આપણે શીખીએ, જ્યારથી આપણે સાંભળીએ, ત્યારથી એ લાવવું જોઈએ જીવનમાં. યથા યોગ્ય શક્તિ પ્રમાણે લાવો, યથા યોગ્ય શક્તિ પ્રમાણે. કારણ કે મુક્તાનંદ સ્વામી, જો આગળ મેં પણ વાત કરી હતી, સ્વામીને જે કોઈ પૂછે ને તો ગુરુદેવ રામાનંદ સ્વામીથી બધાને જણાવે કે હું ગુરુદેવ રામાનંદ સ્વામીનો શિષ્ય છું, એમની આજ્ઞાથી હું છું, એમની કૃપાથી છું. તો આપણું આ જીવનમાં ધ્યાન રાખવું, આપણે આ જીવનમાં ધ્યાન રાખવું. અને જીવનમાં આજુ આટલું ધ્યાન ના રાખે ને તો અને જીવને તો ખબર જ છે ને, પહેલેથી પોતાનું જ કરવાનું. આ તમને પૂછે તો ભગત હું કયો, હું ભૂરાભાઈ લાલજીભાઈ મહેતા
ક્યાં રહેવાનો? ભુજમાં. શું કરો છો? બસ અત્યારે વકીલની નોકરી ચાલે છે, હું લોયર છું. અને આટલી ડિગ્રી, કેટલી ડિગ્રી લીધી? LLB થયેલું છે, ડીલીટ કરેલું છે, PhD કરેલું છે, કોલેજ કરેલી છે, MBA કરેલી છે, BCA કરેલું છે, BBA કરેલું છે. ડિગ્રીઓ ને ડિગ્રીઓ વર્ણવા મળે, પરંતુ ભાઈ તારા ભાઈ માતા પિતાનું નામ કે ભાઈ તારા માતાનું નામ શું છે, ભાઈ પિતાનું નામ શું છે, તારી અટક શું છે, એ તો પછી રે. ઓહો, તમે પૂછ્યું એટલે કહું છું. આ તો ભાઈ બરાબર છે, પણ આ તો હવે તો જીવને ખબર ના હોય એટલા માટે. પણ એ બિચારા જીવને હૃદયમાં એવો ભાવ પણ ના હોય, ભાવુક પણ ના હોય, એ જીવના હૃદયમાં ખ્યાલ ના હોય એટલા માટે, જીવના હૃદયમાં ખ્યાલ ના હોય એટલા માટે. પરંતુ જ્યારથી ખ્યાલ આવે ત્યારથી, ખ્યાલ આવે ત્યારથી સદગુરુ જોજો એમની પાછળ છે ને, ગુરુજી જોજો એમની પાછળ લખાવે. શું લખાવે? ગુરુ શ્રી નંદકિશોરદાસજી સ્વામી, કોઠારી શ્રી નંદકિશોરદાસજી સ્વામી. કોઈ પણ કારણ ગુરુજી જોજો લખે છે, કોઈ પણ કારણ. અને ગુરુજીનું જીવન જોજો હંમેશા, કે આ તો દાદા ગુરુજીએ કર્યું, મહારાજે કર્યું, દાદા ગુરુજી કર્યું, મહારાજે કર્યું, મહારાજે ઉગાર્યા, દાદા ગુરુજી ઉગાર્યા, મહારાજે ઉગાર્યા, મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોએ ઉગાર્યા. આવું કે કથામાં, નહીતર તો એમની કૃપાથી થતું હોય ને બધું, થતું હોય ને. કારણ કે પ્રગટને ઓળખવાનું બહુ અઘરું છે, પ્રગટને ઓળખવા. એ કોઈ પણ હોય, પ્રગટ મહાપુરુષ હોય, એમની નીચે જે શિષ્ય રહેતા હોય સંતો, એમને ઓળખવા અઘરા હોય, એમને માનતા હોય, એમના આશરે પડેલા એવા જે ભક્તો હોય એમને પણ ઓળખવા અઘરા છે. જેવી રીતે શ્રીજી મહારાજ વખતે નંદ સંતો હતા, જેવા ભક્તો હતા, એવા આજે પણ એવા લોયાધામમાં સંતો પણ છે અને ભક્તો છે. જો દ્રષ્ટિ કરતા આવડે અને પોતાનું થોડું જીવન સદગુરુની ઈચ્છા પ્રમાણે વાળતા જઈએ તો બધા દર્શન થાય છે. આજ લોયાધામ પરિવારમાં મુક્તાનંદ સ્વામી જેવા સંતો પણ જોવા મળે તમને, આજ લોયાધામ પરિવારમાં આધારણ સ્વામી જેવા પણ સંતો જોવા મળે, આજ લોયાધામ પરિવારમાં તમને વૈકુંઠ ચરણ સ્વામી જેવા સ્વભાવવાળા તમને સંતો જોવા મળે, આજ લોયાધામ પરિવારમાં તમને હરિપ્રિય સ્વામી જેવા પણ મળે, અને આજ લોયાધામ પરિવારમાં દાદા ગુરુજી જેવા, નારાયણ સ્વરૂપ સ્વામી જેવા, નંદ સંતો જેવા વખતે જેવા એવા તમને દર્શન થાય, જો કરતા આવડે તો. અને મહારાજ વખતે જેવા હરિભક્તો દાદા ખાચર હતા, પરદભાઈ હતા, જેવા હતા ને બધા, એવા પણ આજે લોયાધામ પરિવારમાં છે. પરંતુ પ્રગટને ઓળખવું અને પ્રગટને હૃદયમાં માણવું ને એ આખી વાત જુદી છે. અને પ્રગટને સમજવું ને એ બુદ્ધિ જ્ઞાન આપવો છે. એટલે બુદ્ધિ, સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં છે? બુદ્ધિમાં જ છે. ક્યાં છે? બુદ્ધિમાં છે. અને સહજ છે, અને આપણે બધા મુમુક્ષુ, હજી મુમુક્ષુ. એટલી બધી કેપેસિટી ન હોય ઓળખવાની, પરંતુ ધીરે ધીરે સત્સંગના પ્રતાપથી, સત્સંગના સહિયાર કહેતા, સદગુરુના સહિયારે, સંતોના સહિયારે જો ચાલ્યા કરશું ને અને જાણતા હશું ને, તો ધીરે ધીરે બધો જ ખ્યાલ આવતો જશે. પણ એટલું નક્કી રાખવું, આજ લોયાધામમાં મારે શ્વાસ છોડવો છે, અને આજ લોયાધામમાં મારે ભગવાનને રાજી કરી લેવા છે, અને સદગુરુને રાજી કરેલા છે, સંતોને ભક્તોને રાજી કરી લેવા છે. એમ ગંગારામ મલ્લે ને આખું જીવન વૃત્તાંત સ્વામી કઈ બતાવ્યું રામાનંદ સ્વામીનું. એટલે ગંગારામ મલે અને પછી સુંદરજીભાઈએ ને હીરજીભાઈએ એમ બધા જ નક્કી કરી દીધું, હવે તો કંઠી ધારણ કરવી, તો સ્વામી પાસે ધારણ કરી. પછી તો સ્વામીનું કેતા ગુરુદેવનું જીવન વૃત્તાંત સાંભળીને, મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈને ગંગારામ મલે, સુંદરજીભાઈએ બધાએ કીધું, સ્વામી અમારે તમારા સત્સંગી થવું છે, અમારે તમારા આશરે એવું છે, તો આપ જણાવો અમે શું કરીએ, અમારે રામાનંદ સ્વામીના શિષ્ય થવું છે. પછી તો સ્વામીએ વર્તમાન ધાર્યા, કેતા પેલા
સાદી કંઠી, પહેલાં પહેલાં કંઠી પહેર્યા ને પછી તો ગુરુદેવ થકી મુખ્ય કંઠી પહેર્યા. પછી સ્વામીએ વર્તમાન ધરાવ્યા અને ધરાવીને પછી સ્વામીએ સત્સંગી થવા માટે 5 વર્તમાન કીધા. કયા કયા? ચોરી ન કરવી, અવેરી ન કરવી, દારૂ ન પીવો, માંસ ન ખાવું, વટલવું કે વટલાવું નહીં. એ 5 વર્તમાન આ બધા જ ભક્તોને કહીને એના સૌ વિસ્તારથી ભેદ કહી દેખાડ્યા કે જે કઈ જે કોઈ ભગવાનનો આશ્રિત થાય અને રામાનંદ સ્વામીનો આશ્રિત થાય એના 5 નિયમ પાળવા, ભગવાનનો ભક્ત થાય એને. પછી આ બધાએ વર્તમાન ધાર્યા અને નિયમ લીધો, અમે આ 5 નિયમમાં પરિપૂર્ણ રહેશું. આવી રીતે આ બધા જ ભક્તો રામાનંદ સ્વામીના આશ્રિત થયા. અને કોના થકી? મુક્તાનંદ સ્વામી થકી. મુક્તાનંદ સ્વામી થકી આ ગંગારામ મહલ, સુંદરજીભાઈ, હિરજીભાઈ, લાધીભાઈ બધા જ રામાનંદ સ્વામીના આશ્રિત થયા. અને આ લોકો ખૂબ ધન્યતા અનુભવવા લાગ્યા કે આવા સાધુ થકી અમે આજે રામાનંદ સ્વામીના આશ્રિત થયા. જો અમને મુક્તાનંદ સ્વામી ન મળ્યા હોત ને તો અમે આજે ખરેખર સત્સંગી ન થયા હોત. આજે અમને એવા સદગુરુની ભેટ ન થઈ હોય. એટલે ગંગારામ મલે પણ સુંદરજીભાઈને કીધું, સુંદરજીભાઈ તમને ખૂબ ખૂબ આભાર કે તમે અમને આવા સાધુની ભેટ કરાવી. પછી બધા આવી રીતે હૃદયમાં ખૂબ આનંદ થયો અને આનંદની સાથે બધા ઘેરે ગયા અને ઘરે જઈને બધા આરામ કરવા લાગ્યા. અને આ બાજુ સંતો પણ કથા વાર્તા કરી, ભક્તોને મળી, વર્તમાન ધારણ કરાવી. સંતો પણ આનંદમાં હતા કે ગુરુદેવ જે કરવા મોકલા છે ને એ થઈ રહ્યું છે, બીજું કંઈ થતું નથી, એટલું સારું છે. પછી સંતો પણ ભગવાનને યાદ કરી, સદગુરુને યાદ કરી આરામ કરવા પધાર્યા. અને પછી બીજા દિવસે જ્યારે પાઠ લેવા જાય છે ત્યારે શું થાય છે આપણે એ વાતને કાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ્ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.